કોટેશ્વર વિસ્તારમાં 2 કિલોમીટરની ત્રિજ્યામાં માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી તેમાં જણાવ્યું હતું કે કોટેશ્વર મહાદેવનું મંદિર દ્વાપર યુગના સમયનું છે. આ મંદિર હજારો વર્ષોના સનાતન હિન્દુની આસ્થાનું પ્રતીક રહ્યું છે. કોટેશ્વર મહાદેવનું મંદિર અરબી સમુદ્રના કિનારે અને ભારતની પશ્ચિમી સીમા આવેલું હોવાથી પર્યટન ક્ષેત્રે પણ એક આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોટેશ્વર મહાદેવના મંદિરને ઘણા સમયથી કેટલાક પ્રશ્નો સતાવી રહ્યા છે, જેમાંનો મુખ્ય પ્રશ્ન છે મંદિર પરિષદમાં થતું મત્સ્ય પરિવહન. હિન્દુ સમાજ મોટા ભાગે શાકાહારી હોય છે, તેમાં પણ ગુજરાતનો મુખ્ય સમાજ 90% શાકાહારી છે. એટલે જ્યારે હિન્દુ તેમના આસ્થાના પ્રતિક એવા કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે, જ્યારે શ્રદ્ધાળુ મંદિર દર્શન માટે રસ્તા પરથી પસાર થતા હોય છે, ત્યારે આ માછીમારો મૃત માછલીઓને લટકાવી એક જગ્યાથી બીજી જગ્યાએ માછલીઓનું પરિવહન કરતા જોવા મળે છે, જે ખૂબ જ દુઃખદ અને હિન્દુ સમાજ ધાર્મિક લાભ દુર્ભય એવો વિષય છે. ખરેખર મંદિર પરિષદથી દૂર આ મત્સ્ય પરિવહન થાય તેમાંથી હિન્દુ સમાજની લાગણીનું સન્માન છે. વર્ષોથી મત્સ્ય પરિવહન કોટેશ્વર મહાદેવ મંદિરથી આસપાસ બંધ થાય એવી હિન્દુ સમાજની માંગ રહેલ છે. બીજું આવેદન પત્ર પશ્ચિમ કચ્છ SPને પાઠવી તેમાં જણાવ્યું હતું કે તાજેતરમાં હિન્દુ દેવી દેવતાના મંદિરોમાં તોડફોડની ઘટનાઓમાં પણ વધારો થયો છે. તાજેતરમાં જ હનુમાનની પ્રતિમાને નુકસાન પહોંચાડીને તેમની આંખ કાઢી લેવામાં આવી હતી. આ અંગે તાત્કાલિક પગલા ભરી આવા તત્વોને પકડી આકરી સજા કરવામાં આવે. આજે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ તરફથી જિલ્લા કલેક્ટરને બે વિષયોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું. હિન્દુ સમાજની વર્ષોથી માંગ છે કે નારાયણ સરોવર તીર્થધામ ખાતે જે કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે ખૂબ જ જૂનું એમ કહેવાય છે કે દ્વાપર યુગનું મંદિર છે, આ મંદિર પરિસરમાં બે રોકટોક માછીમારી થાય છે. આ મંદિર પરિસરનો ઉપયોગ જ કરી અને માછીનું પરિવહન કરવામાં આવે છે, તો હિન્દુ સમાજની જે વર્ષો જૂની માંગ છે, પહેલાં પણ દયા પર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા કલેક્ટરનો અગાઉ આવો હુકમ થયેલો છે કે કોટેશ્વરની આજુબાજુમાં ક્યાંય પણ માછીમારી કરવી નહીં. તેમ છતાંય તંત્રની પ્રશાસનની બેદરકારીને કારણે આખા હિન્દુ સમાજની જે મંદિર સાથે લાગણી જોડાયેલી છે એ મંદિર પરિસરને અપવિત્ર કરવામાં આવે છે, તો એના સંદર્ભે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું કે આના ઉપર જો ત્વરિત શ્રાવણ માસ પણ આવી રહ્યો છે એનાથી પહેલાં આ કોટેશ્વર મંદિર જે પરિસર છે એનો 2 કિલોમીટરનો વિસ્તાર વેજ ઝોન જાહેર કરવામાં આવે એવી માંગ છે. અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ સાથે મળી અને જલદ કાર્યક્રમ આવશે. અને જે બીજો મુદ્દો હતો કે હિન્દુ મંદિરો તૂટી રહ્યા છે, આ 12 મહિનામાં 4 હિન્દુ મંદિરોમાંથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે. એમ કેમ પ્રકારે હિન્દુ સમાજને ઉશ્કેરવાનું જે ષડયંત્ર અમુક ટોળકીઓ દ્વારા જે ચાલુ છે એના વિરોધમાં પણ આજે કલેક્ટર સાહેબને અમે જાણ કરી છે કે આમાંથી કોઈ પણ આરોપી પકડાણા નથી. હિન્દુ મંદિરો ખંડિત થાય છે, મૂર્તિઓ તૂટે છે, પણ આરોપીઓ પકડાતા નથી. તો એના માટે પણ તંત્રને આજે રજૂઆત કરવામાં આવી છે કે આવા જે લોકો છે, અસામાજિક તત્વો છે, એને પકડી અને એને એવો સબક શીખવાડવામાં આવે કે હિન્દુ મંદિરો સુરક્ષિત રહે અને કોઈ પણ મંદિરની મૂર્તિ ખંડિત ન થાય.